लायंस क्लब द्वारा खरवासा में विशेष बच्चों को निशुल्क गणवेश वितरण एवं रक्षाबंधन कार्यक्रम का आयोजन किया गया। पिछले 17 वर्षों से 5 बच्चों से शुरू हुए इस संस्थान में वर्तमान में 160 बच्चे पढ़ रहे हैं। इस संस्था बच्चों की शिक्षा, चलने फिरने की क्षमता और पुनर्वास पर जोर देती है। इस संस्था द्वारा न केवल विशेष बच्चों बल्कि उन बच्चों का भी पालन पोषण किया जा रहा है जिन्होंने कोरोना काल में अपने माता पिता को खो दिया है। आज लायंस क्लब ने इन बच्चों को यूनिफॉर्म वितरित करने के लिए एक कार्यक्रम आयोजित किया गया जिसमें मुख्य अतिथि ताराचंद बापू ने इन बच्चों को यूनिफॉर्म, अध्ययन सामग्री, कंबल और जीवन के लिए अन्य आवश्यकताएं प्रदान करने का वादा किया जो वाकई सराहनीय है। कार्यक्रम के अंत में लायंस क्लब अध्यक्ष शंकर भाई पटेल, लायंस क्लब अध्यक्ष कोकिला बेन चौहान एवं निरंजन भाई मिस्त्री, प्रदीप भाई अग्रवाल, नीलेश गुप्ता, डॉक्टर सेठ, अन्य सदस्यों ने भी विशेष बच्चों के साथ रक्षाबंधन पर्व मनाया। कैमरामैन कैलाश कुमावत के साथ संवाददाता सुजाता वडेर, बीएचपी न्यूज, बारडोली। નમસ્કાર, આજે આપણે બારડોલીના ખરવાસા ગામે રહેલા શાંતિનાથાઈ સેવાશ્રમ ખાતે જેમાં દેવનારાયણ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ વેલફેર દ્વારા એક સ્પેશિયલ સાઈડના બાળકો માટે આજે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ બાબતે આપણે મહેમાનશ્રીઓ સાથે થોડી વાતચીત કરીએ અને શું કેવું છે એ લોકોને જાણીએ આપણે। નમસ્કાર સર, સર આજે તમે આજે આ સારા એવા કાર્યક્રમને ભાગ બન્યા છો, સર આ બાબતે તમારે શું? આજના રક્ષાબંધન ના પર્વ ઉપર ગુજરાતના સૌ બહેનોને આજના દિવસે શુભકામના આપના ચેનલના માધ્યમથી। આજનો જે કાર્યક્રમ છે એ અમારા લાયન્સ ક્લબ આયોજિત બારડોલી અને દેવનારાયણ પરિવાર અહીંના જે બાળકો છે અને બાળકીઓ છે જે મંદબુદ્ધિના છે, અપંગ છે, એવા છોકરાઓને આ સંસ્થા 5-17 વર્ષથી એમની સેવા થઈ રહી છે। તો અમારા આ લંચ ક્લબના પ્રમુખ એવા શંકરભાઈ પટેલ, મુકુંદભાઈ, ડોક્ટર મુકુંદભાઈ શેઠના અને અમારા પ્રદીપભાઈ અગ્રવાલ ના કહેવાથી એમ મને અહીંયા સંસ્થા ધ્યાનમાં તો હતી જ, પણ પ્રદીપભાઈ કીધું બાપુ આપણે આ કાર્ય કરવાનો છે, ખૂબ ખુશ થયો કેમ કે આ બાળકોની અંદર બિરાજમાન ભગવાનની સેવા આપણે કરી, બાળકોની સેવા નથી કરી પણ જે બાળકો અને બાળકી અંદર બિરાજમાન ભગવાનને આપણે સેવા કરી છે। અને આ સંસ્થાનો કાર્ય જોઈને મને એવું થયું તો લાયન્સ ક્લબ અને દેવનાર પરિવાર એને આ જીવન જીવે હું જીવું ત્યાં સુધી આ બાળકોને યુનિફોર્મ હર વર્ષે, નોટબુક, કંપાસ બોક, પેન્સિલ, રબર જે એમની જીવન જીવનની વસ્તુ છે અને એની સાથે સાથે જ્યારે કાર્યક્રમ થશે ત્યારે એમને તિથિ ભોજન પણ આપણે અમારા તરફથી આપવામાં આવશે। આ બેનનું અને અશોક ભટ્ટ સાહેબનું જે કાર્ય મેં જોયું, અનેક સ્કૂલોમાં હું તો ગયો છું, ચાહે છોટા ઉદયપુર હોય, ચાહે આવા ડાંગ હોય, ચાહે તાપી જિલ્લો હોય, પણ કોઈ સ્કૂલો 31 વર્ષમાં બાકી રાખી નથી। અને સુરત જિલ્લાની બારડોલી તાલુકો, પલસાણા તાલુકો બધી પ્રાથમિક શાળાઓમાં હું હર વર્ષે આપીને કાર્યક્રમ કરીને પછી હું આગળ બરોડા તરફ ગયો, તો મને એવું થયું ત્યારે આપણે ત્યાં સુધી આગળ આપવા જઈએ ને આપણે બાજુમાં જ જયારે નદી વહી રહી છે એમાં જ પાણી પીવું, શું ખોટું? તો આજે સ્કૂલ બતાવી બદલ હું પ્રદીપભાઈ અગ્રવાલનો, એમની પૂરી ટીમનો, લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારા પત્રકારશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સૌ અમારા સંસ્થાના પ્રમુખશ્રીનો આભાર માનું અને સંસ્થાના જે સંસ્થા ઉભી કરી એ કાકા જ્યાં હોય ત્યાં એમને પણ ખૂબ ખૂબ અભિનંદન તો હું નહીં આપી શકું, પણ ભગવાનને પ્રાર્થના કરું કે કાકા 100 વર્ષના થાય ને આવી સેવા કરતા રહે। જય સિયારામ, જય ગૌ માતા કી। અમને એવું બધું મળ્યું, હા મજા આવી, મજા આવી। આવા કાર્યક્રમો બીજા થાય, બીજા લોકો આવે તો તમને ગમે? હા ગમે, ગમે, હા તમને અહીંયા રહેવું ગમે છે? હા તમે શું કરો છો અહીંયા? અમે બનાવ એવું છે, હા સારું, તો તમારા જેવા બીજા ફ્રેન્ડ્સ પણ આવે તો તમને મજા આવે? મજા આવે, સારું। અમે તમને મળવા આવીએ તો તમને ગમે? હા ગમે, તમે તોફાન નહીં કરતા, આવે શાંતિથી રહેવાનું, ભણવાનું અને બધું કામ કરવાનું। આ સંસ્થામાં લાયન્સ ક્લબ તરફથી જયારે પણ અમે આવ્યા છીએ ત્યારે બધા બાળકોને મળીને ખૂબ જ આનંદ થાય છે અને આ સતત આ સંસ્થા પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ સાથે અમે ભવિષ્યમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થા સાથે
મળીને કરીશું અને એમાં લાયન્સ ક્લબ હંમેશા સહભાગી થશે. જય હિન્દ. જે રીતે સરસ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે જે સ્પેશિયલ બાળકો માટે, આશા રાખીએ કે આવી સેવાની જે સરણીઓ છે એ બીજા દાતાઓ દ્વારા પણ અહીંયા વહેતી રહે અને આવા કાર્યક્રમો થાય અને આવા સ્પેશિયલ બાળકોને પણ સપોર્ટ, સહાય અને ખુશી મળી રહે એ આપણા આશા રાખીએ.